ચલો ભાઈ આ સેટ પર બધું જાતે કરવું પડે છે. કેબરે વાળું બનાવ્યું છે. લૈલા મે લે. તું છે બી કેબરે ડાન્સર આય અંદર. સરસ આખું બધું જગમગ જગમગ. બે સ્પોટ બોય ક્યાં છે યાર? બધું આપણે કરવું પડે છે યાર. મિસ્ટર ડી શો ગ્લેમરસ શો કહેવાય યાર. તો એવું કીધું તું કે બિગ બજેટ શો છે. બિગ કા હા લાગ્યું એ તો તે કઈ છે જ નહીં આની અંદર. એ અરે ભાઈ આપો આપને. એટલે કોફી આપો આપને. તો આજે અમારે સેવા કયા કેમેરા માં સેવા જોતા હોય છે સાહેબ? યુઝ્યુઅલી આમાં જોતા હોય છે. હા તો આમાં ને. હા સમજી ગયો. તો આજે અમે જાતે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે પોતાની જાતને, કારણ કે ધોની ગૌતમ ડઝન્ટ નો હાઉ ટુ ડુ ઇન્ટ્રોડક્શન ઓફ ધીસ ધુરંધર્સ. બરાબર. એ બધું અત્યાર સુધીના જે રહ્યા છે ઠીક ઠાક ઇન્ટરવ્યુઝ રહ્યા છે, એટલે ઠીક જ રહ્યા છે આમ તો. હા અને કારણ કે ટેલેન્ટ હોવું જોઈએ. જો કારણ કે ગ્લેમર વર્સિસ ટેલેન્ટ ની લડાઈમાં આજે તમને ગ્લેમર જોવા નહીં મળે પણ ટેલેન્ટ જોવા મળશે. ક્યા વાત હે. સરસ. સાચી વાત છે. શું લાવ્યો તું? હા છાસ. છાસ? અચ્છા મગમાં તું છાસ પીએ. હા બહુ સરસ બહુ સરસ. સેન્ડવિચ ખાઈશ? ના સેન, આ થર્મોકોલ ની સેન્ડવિચ છે એક્ચ્યુઅલી. સેન્ડવિચ જ ને. ચાલો નીકળીએ. ચાલો ત્યારે ફરી મળીએ છીએ આપણે આવતા એપિસોડમાં. જોઈશું તમને નેક્સ્ટ ટાઈમ. ચાલો. યે સબ ક્યા હે પર યે સ્પોટ બોય નહીં થા તો હમને ખુદ યે એસા કેબીએચ કા સેન્ડવિચ હે. હા ઓર ઉસ પર થોડા દેખો યે ગાર્નિશ કિયા હુઆ હે ઓર યે છાસ હે. સેટ ઠીક હે ના ભાઈ? હા બઢિયા 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 જબરદસ્ત. ચલો ચલો ચાલુ કરીએ. ચલો ચલો. ઇતની જલ્દી તુમે મેરે પાસ આને કી કે ઇંતજાર ભી નહીં કરા. ઇન્ટ્રોડક્શન તો દેને દેતે મેરે કો. અચ્છા નહીં મેરે હમને સોચા કે હમ ઇન્ટ્રોડક્શન દે દેતે. તો મેં હું ઓજસ રાવલ. યે હે મનન દેસાઈ. I thought Smith Pandya. But anyway. The one we don't talk of. તો નહીં હમકો જલ્દી એક્ચુઅલી થી નહીં, મગર ક્યા હૈ કે કાફી જો હિરોઇન્સ હૈ આપ ઉસસે ઝ્યાદા વક્ત લેતે ઉનસે તૈયાર હોને મેં. તો અમે કીધું કે અમે જઈને ચાલુ તો કરી દઈએ એટલીસ્ટ. એટલે શરૂ કરી દીધું અમે. હવે તમે આવી જ ગયા છો સરસ મજાના ઢીંગલી થઈને. ધ્વની ઢીંગલી. ધ્વની ઢીંગલી. મિસ્ટર ડી શો. ડી સે ઢીંગલી કી વાત હૈ. ડી સે ઢીંગલી. સો આઈ મસ્ટ સે Yeah, I'm really glad to be on the Mr. D show. જબ હમને શાયદ 6 મહિને પહેલે વાત કી થી ઇસકે બારે મે. કરેક્ટ. તબ મેં સોચ રહા થા કે યે કર પાયેંગે યા નહીં કર પાયેંગે, પર આપને કિયા ઓર ક્યા. ઓર ક્યા કિયા હૈ? સહી કિયા હૈ. નહીં મતલબ મેં વહી પૂછ રહા હું ક્યા કિયા હૈ. નહીં નહીં યે અરે કર શું કંટોળા સહી કર. અરે યે મતલબ યે આઈ એમ સો ડેમ જેલસ. આઈ એમ નોટ ઈવન હેપી. મારો આટલો સરસ એક શો ચાલતો હતો બીજે, જેનું આપણે નામ નહીં લઈએ. એ શો મારો હતો જે મારાથી છીનવી લેવામાં આવ્યો છે. આ દેખી સ્પેશિયલ દરિંદર કો આ માણસે મારો શો છીનવી લીધો છે અને શો અત્યારે ચલાવે છે. કશો વાંધો નહીં, બટ ઇટ્સ અ બ્રિલિયન્ટ બ્રિલિયન્ટ શો ધ્વની. કોંગ્રેચ્યુલેશન્સ ઓન. થેન્ક યુ સો મચ. બ્યુટીફુલ. થેન્ક યુ સો મચ. ઇટ્સ ફેન્ટાસ્ટિક. સો મનન. હા તમારું કરિયર સ્ટાર્ટ થયું યંગ આરજે. યસ. એન્ડ ધેન બેસ્ટ કોમેડિયન ઓફ ગુજરાત. એક્ચ્યુઅલી મેરે કરિયર કી શરૂઆત હુઈ એઝ અ કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ. કોલ સેન્ટર. હા મેં ઉસી પે આ રહા થા. કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ સે તુમ્હારી સ્ટાર્ટ હુઈ. એન્ડ આરજે. હા આરજે કે બાદ યુ સ્ટાર્ટ કોમેડી ફેક્ટરી વિથ અચ્છે અચ્છે લોગ જો કુછ હૈ કુછ નહીં હૈ આજ તુમ્હારે સાથ. હા બિચારે સ્વર્ગીય. સર કોણે કીધું સ્વર્ગ? જરાય સ્વર્ગીય નહીં, જેટલા છૂટીને ગયા છે બધા નરકમાં જ છે. નરકીય. આરજે સે કોમેડી એન્ડ ફિર બોમ્બે મેં એક ઇતના બહેતરીન સફર આપકા. એન્ડ દેન આપકો હર સભી કો રોસ્ટ કર દેના યે દિલ કી યે જો બુરી સી એક ભાવના અંદર લેકે બેઠે હો. એસે નજર રખ કે બેઠા હૈ બાજ કી કે બસ કોણ હૈ આજ મેરે શિકાર મેં જિસકો મેં રોસ્ટ કર ડાલું બસ. એક્ચુઅલી ક્યા હૈ કે પહેલે તો આપકા યે જો આખરી સવાલ થા ઉસકા મેં જવાબ દે દું. હા કે ગુજરાતમાં છે ને મેં એવું જોયું છે કે લોકો છે ને એકબીજાને હરીસો દેખાડતા નથી એટલું. હા એટલે આપણે હરીસો દેખાડવો જરૂરી છે. અને રોસ્ટ ઇઝ ધ મોસ્ટ ઓનેસ્ટ ફોર્મ ઓફ કોમેડી મારા હિસાબે. જોકે બધાને એ ઉતરતી નથી વાત ગળે. ઇટ ઇઝ નોટ એવરીબડીઝ કપ ઓફ ટી. ઇટ ઇઝ નોટ એવરીબડીઝ ટેસ્ટ ઓફ હ્યુમર. But I personally feel ke roast is just a way to tell people ke you know what are the possibilities in comedy, what are the possibilities in entertainment. Also jare maro pan roast thai che. So roast means I roast and they also roast back. Correct. So you also get an opportunity to reflect upon yourself. Ki sahi mein log mere bare mein ye sochte. To wo bahut achhi baat hoti hai about roast. Now talking about my journey, I started from a call center
आई यूज टू कलेक्ट फॉर बैड चेक्स फ्रॉम अमेरिकन्स, मतलब दोढ़ियाओथी वसूली करतो तो એ મેં છ મહિના મેં એ નોકરી કરી અને પછી એક આવું ઓડિશન ચાલતું હતું. ઓડિશન આપવા મારા મિત્રોએ મને કીધું કે જા જઈને ઓડિશન આપીએ. આપણે ઓડિશન આપ્યા અને આપણે એકદમ આપણને એવું લાગ્યું કે આપણે મિમિક્રી કરી લઈએ છીએ થોડી ઘણી તો રોકસ્ટાર. બટ ધેન વેન આઈ સ્ટાર્ટેડ રેડિયો ઇટ વોઝ નોટ ધેટ ઇઝી એન્ડ ધેન આઈ ડીડ 7 યર્સ ઓફ રેડિયો. એમાંથી મેં એવું ડિસાઇડ કરેલું કે જે દિવસે મને કોમેડી એટલા રૂપિયા આપશે જેટલું મને રેડિયોથી મળે છે તે દિવસે હું રેડિયો છોડી દઈશ. એન્ડ આઈ વોઝ ગિવિંગ 10 અવર્સ અ ડે ટુ રેડિયો, બટ આઈ વોઝ જસ્ટ ગિવિંગ 10 અવર્સ અ વીક ટુ કોમેડી. સ્ટીલ આઈ વોઝ ગેટિંગ વે મોર મોનિટરી રિવોર્ડ્સ પણ અને એમને પણ રિવોર્ડ્સ બહુ સારા હતા. સો ઇન 2014 આઈ ડિસાઇડેડ ટુ પુટ ડાઉન માય પેપર્સ એન્ડ કમ્પ્લીટલી ફોકસ ઓન કોમેડી એન્ડ ધ કોમેડી ફેક્ટરી. તો આજ કેસા લગ રહા હૈ ઇતના હર જગહ ઘૂમ ઘામ કે તુમ આયે ઓર આજ મિસ્ટર ડી શો મે મેરે સાથ બેઠે હો. યે યે કઈ સુના હૈ? હા સાંભળો લો જી, કપિલ શર્મા કી વાત છે. સી વી આર સ્ટ્રિક્ટલી અગેન્સ્ટ પ્લેજરિઝમ. ઓકે, વી આર વેરી મચ અગેન્સ્ટ પ્લેજરિઝમ એન્ડ વી હેવ પુટ આવર ફૂટ ડાઉન. ઇનફેક્ટ અમે એક જણને તો ટાટા ભાઈ કહી દીધું પ્લેજરિઝમ ના કારણે અમારા ટીમ માંથી. ના ટાટા ભાઈ નો તો કીધું એમ કે જતો રે જતી રે જી. કોણ? સો હા, રોસ્ટ કરને વાલે આજ ખુદ ડર રહે હૈ મિસ્ટર ડી શો પે નામ લેને સે લોગોં કા. ઓજસ રાવલ કા ઇન્ટ્રોડક્શન ક્યા દું આપ? ફેસબુક પે જાઈએ ઓર આપ દેખ લીજીએ ઓજસ રાવલ ને ક્યા ક્યા કિયા. દો તીન ચીજે નહીં લિખી હૈ કે ઉન્હોને અપના કરિયર ક્લેબ બોય સે સ્ટાર્ટ કિયા થા એન્ડ કોસ્ટ્યુમ અસિસ્ટન્ટ થે, કન્ટિન્યુટી દેખતે થે, કોઓર્ડિનેશન કરતે થે. યે સબ આઈ થિંક ઉનકો નહીં લગા કે ફેસબુક પે લિખના ચાહિયે, તો ઉન્હોને નહીં લિખા વહાં પે. એક લેવલ કી ચીજે કર રખી હૈ. ડોક્ટર હો, કોમેડિયન હો, એક્ટર હો, હોસ્ટ હો, ઓર ક્યા ક્યા કરના ચાહતે હો લાઈફ મે? ઓર ક્યા ક્યા કર રહે હો? અબ તો ઘણું ઘણું કરવાનું બાકી છે. માઇલ્સ ટુ ગો જેમ કહેવાય. જીવન ઓછું જ પડશે અને ઘણું બધું કર્યું છે, ઘણું બધું કરવાની ઈચ્છા પણ છે. અને બસ એટલે એવું નહીં કે પેલું લિસ્ટ લાંબુ જ થતું જાય, પણ બની શકે એટલું એમાંથી શીખી શકાય અથવા બની શકે એટલું વ્યક્તિગત રીતે મને હું મેળવી શકું. પર્સનલ ગ્રોથ, પ્રોફેશનલ ગ્રોથ હશે. સો દેટ વોઝ ધ બેસિક આઈડિયા. I generally loved you in Chor Bani Thangad Kare and shayad hi maine Gujarati film industry ke kisi actor ki itni tareef social media pe ya publicly ya apne yaar dost ya dushmano se ki hogi ke you know that was the character but this guy Ojas ne kill kar diya tha. It the wo film Chor Bani Thangad Kare is I think my best work, right? Meri sabse favorite rahi hai. Obviously the debut was in Polam Pol ya fir swargiya Kundan ji ke sath jo kaam kiya, but Chor Bani itla mate vadhu priya che aur I think sarvadhik priya itla mate che karan ke ema direction taraf thi, writers taraf thi, co-actors taraf thi, badha taraf thi ek liberty aapi. Maybe this may not be popular or this may not have seen the light of day, but I think Chor Bani Thangad Kare release hone ke piche actors ka, directors ka, production ka jitna haath nahi hoga, agar wo aap ek tarazu mein rakh dein to ek palade mein wo rakh dijiye aur ek palade mein sirf Manan Desai ki mehnat rakh dijiye, I think the film has seen the light of day because of Manan Desai's efforts. Picture release thai ane ema dram e je Yog Baba walo scene je એમાં યોગ બાબા સ્ટેજ ઉપર છે અને મારું જે ઓરિજિનલ કેરેક્ટર હતું એ ફિલ્મમાં જે જયંતી ચરકટ શું કહેવાની પાન એ જે કેરેક્ટર છે એ ઓડિયન્સમાં છે અને લોકો બોમ્બ શોધી રહ્યા. આઈ સીન ધેટ. તો એ બંને કેરેક્ટર્સ કઈ રીતે કરવા અને રિવર ફ્રન્ટ બુક કરેલું શૂટિંગ માટે, રાઈટ? તો ડિરેક્ટર ને એ બધા ટીમ હતી કે કઈ રીતે કરશું આમ તેમ, અને એક આખી એક આખું આ દળ હતું અપક્ષ વિપક્ષ એવું કે ના એ કરશો તો ઓજસ જ કરશે. કારણ કે એક અમે પેલા ભૂતપૂર્વ અમારી સિરિયલ હતી જ્યારે એમાં અમે જોડે હતા હિરજીની મરજી, એ સિરિયલમાં અમે એ ગેટઅપ લીધેલો યોગ બાબા વાળો, તો એમાંથી એ લોકો ઇન્સ્પાયર થયા. એ ક્લિપ પણ આપણે દેખાડી દીધી તો પણ એવરીબડી વોઝ નોટ કન્વિન્સ કે કઈ રીતે બે સાથે શૂટ કરીશું, સમય વધારે રહેશે, બટ પછી એક એક્સિસ આખા શૂટ કરી નાખે સ્ટેજ વાળા અને પછી બીજો એક્સિસ, એન્ડ એ બહુ જ લોકોને જેટલી
જેટલા ઉત્સાહ અને આનંદથી એટલા પ્રેમથી મેં ભજવેલું એટલા જ ઉત્સાહથી લોકોએ પણ બટ ધ ક્લાઇમેક્સ ઓન્લી વર્કડ બીકોઝ ઓફ યોગ બાબા યોગ બાબા મેં વહી બોલ રહા થા કે ઓન્લી વર્કડ બીકોઝ ઓફ યોગ બાબા ધ ક્લાઇમેક્સ ઓવરઓલ વોઝ રિટન વી વર ઓલસો કન્ટેમ્પ્લેટિંગ ધ રાઇટર ટીમ વિનીત કનોજિયા ચેતન દરાની એન્ડ રાહુલ બોલે All three were contemplating a lot during the first draft, second draft, third draft. He climax kya rakhe, climax kya rakhe. But once Yog Baba came into the picture, once we decided it should be a Yog Shibir and all of that, it organically came about and it was hats off to the direction team, the way they pulled off. But I seriously want to say here ki Ramdev Baba ka jo wo part tha, wo film ka best chunk tha. Yeah. And je logo koi nahi joi. ચોર બની થંગાટ કરે પ્લીઝ ગો એન્ડ વોચ એન્ડ સ્પેશિયલી મનન યુ આર પ્લેઈંગ ટેરરિસ્ટ હા યા યા સો ઇટ કમ્સ નેચરલી કે વો લાઈન લિખી હૈ મનન કી આઈ લવ ધેટ લાઈન જૈસે પોલિટિકલ સટાયર જો લોગ પસંદ કરતે હૈ કે જે લોકો જસપાલ ભટ્ટી નો શો જોયો છે કે જે લોકો ને એવું ગમે છે એવું હ્યુમર જે પેલા હતું હવે ભાગ્યે જ જોવા મળે છે એમની એક લાઈન છે ટેરરિસ્ટ ની કે હમ જૈસે ટેરરિસ્ટ લોગા કા ઇસ દેશ મે કોઈ ફ્યુચર હી નહીં હૈ જે ભારો ભાર સેટાયર છે તો ડેબ્યુ ડેબ્યુ વિથ ચોર બની થંગાટ નો માય ડેબ્યુ વોઝ વિથ બેયર અચ્છા Bayar, my debut was with Amit Mistry, in fact. Okay. So, Bayar mein kaun sa character kiya? Arre, bahut hi chota cameo kiya tha maine. Haan. So, my cameo was as a clap assistant. Oh, oh. In the winters. Achha, wo jo scene, wo jo gana, wahan pe kuch chal raha tha. Tamba na handa na ghada wala. Haan, haan, haan. Tamba handa na ghada wala. And it's like, and I come as like, ne scene pe chhatri chavi chhatri action. Taali ma phawat. E. કુછ वो शायद अभी मैं आपको सीन दिखाऊंगा वो बाद में ठीक है बट चोर बनी थानगाट करे वाज माय टेक्निकली द मेन डेब्यू फिल्म बिकॉज़ एक पूरा कैरेक्टर दिख रहा yeah, है yeah. लोगों ने देखा है कि आ मनन या કે જેની પાસેથી બોમ્બ ચોરાઈ જાય છે જેની પાસેથી બોમ્બ ચોરાઈ વિચ ઇઝ ધ મોસ્ટ ઇઝ અ ક્રુશિયલ ઇન્ટરવલ પોઈન્ટ અક્સર રીઅલ લાઈફ માં એસા નહીં હોતા હૈ મનન કે સાથ वो सबके बॉम्ब चुरा लेता है हाँ हाँ और वो बॉम्ब रखता है और फिर बूम 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 चालू होता है एग्जैक्टली तल पड़ गया ये रीते नहीं साला तो नहीं एक्चुअली उस वक्त भी आई वाज नॉट कन्विंस्ड टू प्ले द टेररिस्ट ओके सो द डायरेक्शन टीम द प्रोड्यूसर कन्विंस्ड मी कि नहीं तू कर अब वो मस्त है और मैंने किया यू वोंट बिलीव I got offered after Chor Bani Thangad Kare or after the shoot actually, I got offered three roles, all three of them terrorists. Of the terrorist. Including Gujju Bhai 2, the film. Mm. I was offered the role of a terrorist. Manan, atla bada roast karya chhe. Atla bada loko ni tame lidi chhe, literally. And to kya re, evu thayu chhe ke same thi koi weird reaction aayu hoy ke રિલેશન પૂરા થઈ ગયા હોય કે વાતચીત ઓછી થઈ ગઈ હોય બિકોઝ યુ નેવર નો રોસ્ટ થાય તો લોકોને ખોટું પણ લાગે લોકો એના પછી ના ચાહે કે ચલો યાર આ તો બહુ બધી વાતો ઓપન કરી નાખે છે ના એટલે જ્યારે અમે રોસ્ટ કરીએ છીએ ને ત્યારે અમને ખબર છે કે હુ વિલ બી સ્પોર્ટી ઇનફ ટુ ટેક ધેટ કાઇન્ડ ઓફ જોક્સ એન્ડ રોસ્ટ એન્ડ વી ઓલસો અન્ડરસ્ટેન્ડ કે વોટ આર ધ લિમિટેશન્સ ઓર વોટ ઇઝ ધ બાઉન્ડરી લાઈન રાઈટ Because the industry is so small, और हमें पता है हम एक दूसरे को जानते भी है तो हमें पता है कि एक अगर हम क्रॉस कर भी रहे तो वो जोक हम डिस्कस कर लेते कि अगर ये जोन में हम जाए तो चलेगा अगर ये जोन में हम जाए तो चलेगा सो एवरीबडी ऑन द रोस्ट पैनल वेन एवर वी डू रोस्ट वी हैव डन जस्ट टू रोस्ट टिल नाउ एंड वन एट द आईआईटी सो थ्री इन जनरल या या सो थ्री रोस्ट वी हैव डन एक ब्रजेश हीर जी का हमने मूड इंडिगो में किया था आईआईटी मुंबई का जो आईआईटी बॉम्बे इज एनुअल फेस्टिवल राइट एक ऑब्वियसली दर्शन का किया था एंड द अदर वाज अरविंद वेगड़ा सो सबको पता था ऑन द पैनल व्हाट दे हैव साइंड अप फॉर सो दैट इज अ गुड थिंग दैट ऐसा कुछ प्रॉब्लम एज सच आया नहीं है एंड वी आर ऑल इन गुड टॉकिंग टर्म्स सो तुम दोनों को याद है वो पहली मुलाकात जब हम मिले थे आई थिंक मनन वी वडोदरा या ड्यूरिंग द प्रमोशन रोम कॉम प्रमोशन
एंड बड़े सोफिस्टिकेटेड होके आया आदमी है yeah. पहली बार मुझे मनन देसाई कौन है मुझे पता भी नहीं है yeah. ठीक अच्छा है? है हाँ मैं होटल से ऐसे नीचे उतरा एंड ही केम कि मैं आपके साथ आने वाला हूँ और मैं थोड़ा वो रोज टाइप का कुछ करूंगा चलेगा ऐसे मल्हार पंड्या के लिए मैं कहा उसका पता नहीं भाई तू मेरे साथ कर सकता है जो तुझे करना है मैंने कहा आई एम ओके वो जो पहली मीटिंग तुम्हारी yes. मेरी यस आई रिमेंबर इट आई रिमेंबर इट एज इफ इट वाज यस्टरडे हाँ कैसा क्या था मनन को नहीं पता मनन ने नहीं खबर मनन ने नहीं खबर है बात सुपर मीटिंग चोर बनी थनगाट करे नी शूटिंग चालू होती अने पैकअप पछी होटल अहमदाबाद नी जे होटल छे ए होटल पहला नीलकंठ हती हवे बदलाई गई तो ए होटल मा सांज नू जमण चाली रह्यो हतो हूँ एकलो खातो तो कोई हतो नहीं અને સામેથી ખબર છે હમણાં જો એલો વિડીયો વાયરલ થયો એલો ધુમ્મસમાંથી બધી ગાડીઓ ખબર છે દિલ્હીમાં ભમ 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 એક પાછળ એક આધી આખી 18 પટકાયેલી એ ગયા વર્ષનો વિડીયો તો પણ હા જો વિડીયો દેખાય ના તુમને આ તો ફિર ક્યું એસા બીચ મેં તો એ વિડીયોમાં જેમ ધુમ્મસમાંથી ગાડીઓ બહાર આવતી હતી એમ એક દાઢીવાળો માણસ એ ધુમ્મસમાંથી બહાર આવ્યો અને બે જણ એની બાજુમાં એની પાછળ બીજા બે જણ એટલે મારે તો પાછળ આખું વાગી જ ગયું ગોવિંદા 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 આખું એવું થઈ ગયું મને એ માણસ સીધો આવે હું જમતો તો આ ભાઈ આપણી તરફ આવી રહ્યા છે આવીને હાય તું મુજે નહીં જાણતી લેકિન મેં તુમે જાણતા હું માય સેલ્ફ ધોની ગૌતમ પોલમ પુલ દેખી મેને બડા અચ્છા કામ કિયા તુમને હજી તો હું કંઈક કહું એ પહેલાં તો મુલાકાત હોગી એમ કરીને પાર્ટી જતી રહી असली मजा अब आएगा ही केम ही कॉन्कर्ड ही डिडंट गिव अ शिट एंड ही लेफ्ट फिर क्या पछी खबर पड़ी गई मैं वो रोम कॉम ना मैंने पूछी कि तुमने रोम कॉम देखी पछी तो मैं के मैं ना अजी नहीं जोई अने पछी એટલે જીવું છું અને પછી એ નીકળી ગયા મારી પૂછી કે મારી એવી વાત ન થઈ એમની જોડે પછી મને એવું ખબર પડી એ ફિલ્મ ના હિરોઈન મને મળવા આવ્યા મેરે 100 રૂમર મે સે એક રૂમર હા જે કુખ્યાત જે તમારી પર્સનાલિટી છે એમની એમાંની એક આ ઝલક છે તો એ હિરોઈન નીચે આવી કે મળ્યો ધોની મળ્યો કીધું હા મળ્યા હમણાં મને કે હા ઉપર હમણાં જ કહેતો હતો કે ઓજસને તો ફિલ્મે ગંદ મચા રાખી છે એક્ટિંગ તો આતી નહીં ઉસે આખું એવું કહી દીધું એટલે મેં કીધું કેવા આવા ડબલ ઢોલકી ટાઈપ માણસ હશે યાર અને પછી હું એમને જ્યારે હું એમને પર્સનલી મળ્યો ત્યારે મને એવું થયું કે ના બરાબર કહેતી હતી પેલી તો મારું કેવું છે ધોનીભાઈ તને પૂછ્યું જ નથી એ બોલી રહ્યા છે હું વાત કરું છું સાચી બટ આઈ હર્ડ એક મિનિટ અમે બતાવી દે ભાઈ એક મિનિટ સોરી કન્ટિન્યુ ઓકે ના રૂમર મારે રૂમર સાંભળો મારા રૂમર્સ આઈ એમ મોર ઇન્ટરેસ્ટેડ સી ધીસ This is what Mr. D is all about. Rumors. Yes. Rumors. We are here. Hey, hello. Ta-ta. આ બધા આ લટકણિયા બે દાંડિયા વાંડિયા કશું નથી નહીં પછી છે ને ત્રણ છે બોલો ઓકે માઇન્ડ ગેમ ખેલતે હૈ ઓજસ એન્ડ મનન રેડી તમારે દિમાગ મેં ક્યાં ખ્યાલ આતા હૈ તો પહેલા મનન જોડે રમો ઓકે મનન રેડી લેડીઝ ફર્સ્ટ હા રેડી બોલો બધી તું જ પેલા ઓકે ફેન્ટસી સેક્સ કોમેડી ફેક્ટરી લાઈફ acting time pass gay ojas police lb parmar french kiss france dhoni gautam stud youtube platform music oxygen porn કાર્બન ડાયોક્સાઇડ ક્યાં વાત હે ક્યાં વાત એ છૂટે ને એ તો શું 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 આલ્કોહોલ આ સો થોડું કે માં આપણે ડિટેલ માં જઈએ છે અહીંયા આલ્કોહોલ મિક્સર ક્રશ આઈસ ગોલા મને ગમે છે ગોલા ગમે તને મેરેજ સારું
मिस्टर डी शो. गुड. हुकअप. नो. अडल्ट. मैं. हॉट. कोल्ड. ईशा गंसारा. ओजस रावल. ईशा आमा मारो कोई जुआक नथी. મને માફ કરજો. હમણાં ઈશા એટલું હસતી હશે ને, બધા આજુબાજુ વાળા કોણ છે? આજુબાજુ ના હોય એની કોઈ, એ બહુ માં. ઓકે ઓજસ રેડી? અરે હા. ઓકે. કટકો. નોસ્ટાલ્જિયા. યુએસએ. સેકન્ડ હોમ. મનન. સ્વીટ હાર્ટ. ચોર બની ધનગાટ કરે. ડિવાઇન. અફેર. મેની. તંબુરો. એક્સાઇટિંગ. વન નાઇટ સ્ટેન્ડ. ટુ નાઇટ. રૂમર. Fake. Bijal Joshi. Next question. The Mr. D Show. Epic. In the making. Sex. Chalo. Relationship. Balatra. Comedy Factory. Love. Playboy. Kya che audition? અચ્છા, વન વર્ડ. પ્લે બોય. હું. ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ. મિશન. ખતરનાક. પ્રેમ ગઢવી. અડલ્ટ. અનનેસેસરી. હોટ. મેરિલ સ્ટ્રીપ. સ્મિત પંડ્યા. કોણ? एक छोटे से ब्रेक के बाद वापस आते हैं और फिर खेलते हैं इन दोनों के साथ रैपिड फायर राउंड. वेलकम बैक टू मिस्टर डी शो. और मेरे साथ हैं दो बहुत ही भयंकर लुखा लुखा वाले टाइप के लोग. मोटू संभाली ने बात कर दे टेणिया. जयंती आई एकदम चरकट. ओके, रैपिड फायर राउंड खेलते हैं. कौन खेलेगा पहले? रेडी? लेट्स डू दिस. ओके. Kill, marry, hook up, sister. Kill, marry? Hook up, sister. Okay. Janki Bodiwala, Bijal Joshi, Shraddha Dangar, Isha Kansara. Bijal Joshi, sister. Bijal Joshi, sister. Shraddha Dangar, kill. Kill. Shraddha, kill. I'm Dinglu Tayyaraj. Oh God, it's difficult. Yeah. I think marry Janki and then I don't know, hook up with Isha Kansara. Hook up with Isha Kansara. I don't know. This point to be noted. It could be equally the same. They're both absolutely adorable and admirable. One advice to following people. Manan Desai. Vajan ochu kar ane Arvind Vegra banvani try na kar. Bharat Chavda. તમે એક 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 દિવસ માટે બી જો અમદાવાદ જતા હો ને તો 50 કિલોની બેગ ના લાવવાની હોય જેમાં માત્ર એક જાંગીઓ ને એક મોજું ને એવું મૂક્યું હોય. પ્રેમ ગઢવી. નસબંધી. સોરી, નહીં, એક મિનિટ એક મિનિટ. નહીં નહીં, નસબંધી નહીં. સર્જરી. કારણ કે નસબંધીમાં તો વ્યક્તિ કામ તો ચાલુ જ રહે. હું જનકલ્યાણ માટે કહું છું, ઇન્ડસ્ટ્રીને બચાવવા માટે કહી રહ્યો છું. સાચી વાત છે. મલાડ ઠાકર. જ્યારે એમનું નામ પડે છે ત્યારે કન્યાઓ બાળાઓ અમદાવાદમાં નહીં સમગ્ર ગુજરાતમાં પપ્પા પપ્પા કહીને બોલતી હોય છે. મલાડ ઠાકર. કંઈક અલગ કરો ભાઈ. સોરી મલાડ. સ્મિત પંડ્યા. કોણ? સ્મિત પંડ્યા, પ્લીઝ પ્લીઝ સી અ સાયકાયટ્રિસ્ટ એઝ સૂન એઝ પોસિબલ. યા, આઈ એગ્રી. And we say this with complete... Jo 0.01% shayad ek compassion bach gaya hai humme. Yeah. Which is, I think, the leftovers of an ex-relationship. Please see a psychiatrist. And we say this with all good bhavna and all of that. Please see a psychiatrist and a rehab center. Yeah. Shraddha Dangar. Kon chhe aa loko? Ane... Ye toh mari naki? Kya le? Kill karyu ne tamna. Achha, haan, main mari naki na. Amna toh main mari naki na. Advice to Shraddha Dangar. Kill yourself. Vanda marwani dawa le. Ane liter bharine pi ja. Barabar? Ane... Vanda marwani dawa haa aave chhe. Haa, vanda marwani dawa aave chhe. Je ena jevi vandiyo maate hoye chhe. Vandi vandriyo maate hoye chhe. Je e liter bharine tu pi ja.
અને એ થઈ ગયા પછી કોકને કહેજે કે તારા પર કેરોસીન પણ છાંટી દે તન બાળ કોઈ ના મળે મને ફોન કરી. વેરી નાઇસ ઈશા કંસારા સમબડી ઇઝ ટર્નિંગ ટુ અ રોમેન્ટિક. જો ઈશા કરવા લાગ્યો ફરીથી તું લોકોને મારવાનું બંધ કર. તું જે ઘા વાગે છે બહુ બહુ વાગે છે. આ ખભા તૂટી ગયા છે તારા લીધે. કિંજલ રાજપ્રિય, જાનકી બોડીવાલા, શ્રદ્ધા ડાંગર, ભક્તિ કુબાવત, ઈશા કંસારા. ના, શ્રદ્ધા ડાંગર ના આવે હોટમાં, બરાબર. એ ચોંટમાં આવે તો એને સહા બીજી એડવાઇસ શ્રદ્ધા ડાંગર, ચોંટવાનું બંધ કરો તમે લોકોને. જાનકી, ભક્તિ, ઈશા કિંજલ. ઈશા કિંજલ, વેરી નાઇસ, ઓનેસ્ટ આન્સર. રેડી? કોઈ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પાર્ટી હોય તો આ બધી વસ્તુઓ કોણ કરતું હશે? હા હા, કહી દે, હું જઉં જ છું. ગોસિપિંગ પોતે હેમાંગ દવે મારી નાખીશું, તને જાનથી મારી નાખીશું, તારું ખૂન થઈ જશે આ શો પર. હેમાંગ દવે ફ્લર્ટિંગ, પ્રેમ ગઢવી, જેલસ, મિત્ર ગઢવી, બૂમરેંગ, શ્રદ્ધા ડાંગર, ઈટિંગ, ઈશા કંસારા, ડાન્સિંગ, મોનલ ગજ્જર, ક્રિટિક્સ, ક્રિટિકિંગ પીપલ, બીજલ જોશી, મોટી મોટી વાતો, ધોની ગૌતમ તો ના કહેવાય, મોટી મોટી વાતો. પાદવાની પહોંચ નથી ને તોપખાનામાં નામ લખાવવા આવે છે એ માણસ, બરાબર. એ પ્રેમ ગઢવી ખાલી બનવાની ટ્રાય કરે છે, એ છે નહીં. છે નહીં, ઓકે. ધોની ગૌતમ, મુજે કાસ્ટ નહીં કિયા અભી તક. પણ તું મિલે તો બહુત લેટ ના, યે ગલત. વો તુમ તો તમારે ગોતી લેવાનો હોય, કોલસાની ખાણ માંથી હીરો ગોતી જ લેવાનો હોય તમારે. તાય પાછા પેલું બ્લેક પડદો અભિષેક જય. આપણી થીમ ની એક પિક્ચર કરે છે, જોઈ લો. ગે કોણ છે? આપણા થીમ ની એક પિક્ચર કરે છે. આપણા આપણા ટાઈપ ની પિક્ચર કરે છે. ગધેડા નો રોલ કોણ કરે છે? અભિષેક જૈન, ઇન્સ્પાયર, આઈ થિંક ધ લેક ઓફ હિમ ગોઈંગ આઉટ એન્ડ ઇન્સ્પાયરિંગ મોર પ્રોડક્શન હાઉસીસ, જો પૂરા અપને આપ સંભાળ રખા હૈ વો, ધેર શુડ બી 10 અધર સિનેમેન. રાઈટ રાઈટ. મનન દેસાઈ, one thing I hate about Manan Desai, there are 10 things I there are at least 10 things I hate. What I hate about Manan Desai is he goes in to any person's little own personal bubble and shakes the hell out of that person and tries to bring him out of that bubble against that person's will, but it is for the better. But anyway, it is a love to hate relationship. Your worst movie ever? તંબુરો. ચૂઝ વન. ચોર બની થનગાટ કરે ઓર પોલમ પોલ. ધીસ અરે યાર, યે મત કરો યાર. ઓ, ચોર બની થનગાટ કરે. અભિષેક જૈન, ધ્વની ગૌતમ. ધ્વની ગૌતમ. મલ્હાર ઠાકર, પ્રતીક ગાંધી. પ્રતીક ગાંધી. કોમેડી ફેક્ટરી, ગુજરાતી ફિલ્મ. યે સબસે બેસ્ટ ક્વેશ્ચન હૈ. પાણી લાવો પાણી ભાઈ. ये गलत है. नहीं, जज कम ऑन. ये नहीं यार, प्लीज यू कैन. कॉमेडी फैक्ट्री, गुजराती फिल्म. कॉमेडी फैक्ट्री.
जयेश मोरे प्रेम गढ़वी. जयेश मोरे. वन थिंग यू वॉन्ट टू मास्टर. द आर्ट ऑफ डूइंग एवरीथिंग. अगर कोई पार्टी में कोई तुम्हें गे हिट करे तो क्या करोगे? आओ ना करे. Did you see? आंसर मिल गया मेरे को. यस. नेक्स्ट क्वेश्चन. आई वुड से थैंक यू फॉर द कॉम्प्लीमेंट्स बिकॉज़ इट इज अप्रिसिएशन. वन थिंग यू वांट टू सजेस्ट टू योर एक्स. बिच लुक वेयर आई एम एट नाउ. जो तू कोई प्रोडक्ट होए तो तारी टैगलाइन शू होस है. जस्ट डू इट. या जो तारी पासे सर्च वारंट होए तो कौनू घर सर्च करिश. किंजल राजपिया. वो हैव यू एवर टर्न ऑन व्हाइल डूइंग लव सीन? यस. लव सीन करो भी. अरे कौन या कौन या बता लोगो कौन या रिक्शा. अरे एवा एवा लव सीन. अरे हम फाई दीदा ये यूनिट ने हम शूट करती हूँ. रिक्शा नी पाछड़ लखेली त्रण फनी लाइंस. बक्तुस काय रागा ने ओवरटेक केला है वागा ने. सू राग ते जोई रियो जो वागे तने ओवरटेक करियो जे. एक देखा था. हाँ, दूसरी दो. बीजू जो है मैं आई एम व्हाट आई एम. आई एम व्हाट आई एम. ओके. तीसरा. द थर्ड वन इज ये रिक्शा अहमदाबाद में है अने आ रिक्शा पाछळ लख्यू छे प्रेम तारू नखो ज जाए. प्रेम तारू नखो ज जाए. ठाकुर भाई देसाई हॉल ની બહાર આ રિક્ષા મળી આવે છે અને એમાં લખ્યું છે બહુ જ બરાબર લખ્યું છે પ્રેમ ગઢવી તારું સોરી પ્રેમ તારું નખો જ જાય. વેલ પ્લેડ ઓજસ. મનન રેડી. ઓય થોડું પાછપ કરી દો ને થોડું. કશું ના આમાં કંપની ફોલ્ટ છે. હા એટલે તું મારા માવાપને કહી રહ્યો છે માવાપ સુધી નહીં જવાનું કંપની ફોલ્ટ એટલે શું કેમ કંપની ફોલ્ટ કેમ કીધો તે ના એવું ના કર અહીંયા કેમેરામાં અલગ લાગે. એ તો એટલો નીચે જતો નથી કેમ એટલે જ અલગ લાગે. સોરી મારો કોઈ એવો ભાવાર્થ નતો. હું ખાલી મને કાળો ભાવાર્થ હતો. સ્ટોપ ઇટ. યુ ડુ ધેટ વન મોર ટાઈમ. રેડી મનન. હા રેડી. કિલ મેરી હુક અપ સિસ્ટર. કોણ કોણ? મોનલ ગજ્જર, ઈશા કંસારા, દિવ્યા મિશ્રા, ભક્તિ કુબાવત. મને મોનલ ગજ્જર ઓપ્શન જ નતું આલ્યું. કિલ મોનલ ગજ્જર. કિલ મોનલ ગજ્જર. બાદ મેં હુકઅપ દિવ્યા. હુકઅપ દિવ્યા મિશ્રા. મેરી ઈશા. હા કોણ રહા? ભક્તિ. ભક્તિ કે લી ક્યા સિસ્ટર. 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 ભક્તિ. પરફેક્ટ. ઠીક હે. એડવાઇસ તમે જ નક્કી કરો. હા આઈ નો હિમ. એડવાઇસ ટુ ફોલોઇંગ પીપલ. ઓજસ રાવલ. બી મોર ઓન સ્ટેજ. દિવ્યાંગ ઠક્કર. Be more on stage. Prem Gadvi. Don't be so much on stage. Mitra Gadvi. Never be on stage. Do more YouTube. Amit Mistry. Do more Gujarati films. Smith Pandya. Stop existing. And take rehab. Just take a sabbatical and reconsider your life plans. Okay. Rank these actresses according to their hotness. Kinjal Rajpriya, Vyuma Nandi, Twinkle Vasist, Bijal Joshi, Samvedna Suvalka. I find Samvedna the hottest. Samvedna hot first. Yeah, sabse hot. Baad mein Kinjal. Baad mein Kinjal. Baad mein Vasist. He Twinkle Vasist. Haan, baad mein Vyuma. Vyuma. And then who else? Bijal. Bijal. Haan, done. Mara mat Twinkle hai tu. Kya karoge Twinkle ko leke? આગળ આગળ. તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કોઈ પાર્ટી હોય તો આ લોકો આ બધી વસ્તુઓ કોણ કરતું હશે? ચેટિંગ ઓન મોબાઈલ. હું પોતે. મસ્તી. પ્રેમ. કીપ કામ. પ્રતિક. બુમરાંગ. મિત્ર ગઢવી. ગોસિપિંગ. ઓજસ. મોટી મોટી વાતો. સ્મિત પંડ્યા. એ શું કામ હોય પણ એ પાર્ટીમાં? એ પણ છે. સેક્સ થેરેપિસ્ટ. પ્રેમ ગઢવી અગેન. પ્રેમ ગઢવી અગેન. વન થિંગ યુ હેટ અબાઉટ ઓજસ રાવલ. ધેટ ઇઝ ટુ ટેલેન્ટેડ.
मल्हा ठाकर, टू मेनी अपॉर्चुनिटीज ही हैज, राहुल भोले, दैट ही इज नॉट एबल टू, आई थिंक ही विल इवेंचुअली, बट आई हेट द फैक्ट दैट ही विल इवेंचुअली कम अबाउट, बट ही शुड डू मोर आई फील. अभिषेक जैन, आई हेट द फैक्ट दैट ही इज नॉट ट्रांसपेरेंट विद पीपल. संवेदना सुवलका, I hate the fact that she's not doing too many Gujarati films. Too many Gujarati films. Choose one. Chor Bani Thangad Kare, Beyar. Chor Bani Thangad. Abhishek Jain, Dhwani Gautam. Abhishek Jain. Malha Thakur, Pratik Gandhi. Pratik. Comedy Factory, Gujarati film. Comedy. Ojas Rawal, Prem Gadvi. Ojas. Wow. Tari paase search warrant hoy to tu konu ghar search karish? Arvind Vegadan. કેટલી દાડી હશે એમના? એ જીન છે, જીન જી ઘસો તો અરવિંદ વેગડા બહાર આવે. બાય 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 મંગળ કેવી છે? વર્સ્ટ ગુજરાતી ફિલ્મ એવર સીન? કેનવસ. કેનવસ. ફિલ્મ યુ વોન્ટેડ ટુ ડુ એન્ડ ડિડન્ટ ગેટ અ ચાન્સ ટુ વર્ક ઓન? ચલો દિવસ. ઇસ પે બાત કરેંગે. અ રૂમર યુ વોન્ટ ટુ સ્પ્રેડ અબાઉટ યોર સેલ્ફ? દેટ આઈ એમ ગે. કઈ ગુજરાતી ફિલ્મની સિક્વેલ બનાવી જોઈએ? છેલ્લો દિવસ. ઓજસના ખોટા વખાણ કર્યા હોય તો તું શું કરીશ? કરવા હોય તો શું, મતલબ કોણ સા એસે વખાણ? દેટ હી હેઝ 10 ઇંચ બસ ટેલિવિઝન નાનકડું એના ઘરે એક છે. એક રૂમર છે મનન દેસાઈ વિશે કે મનન ગે છે. તો કેટલી સચ્ચાઈ છે આ રૂમર? કોઈ આ પ્રશ્ન કોને પૂછી રહ્યો છે? તો મેં મનન કે પૂછ્યો. અચ્છા ઓજસ, સોરી સર, અને એ એમને પગેલાગ પગેલાગ તો આ મળ્યો પગેલાગ. ડુ યુ થિંક મનન ગે હે? નહીં નહીં. મનન હી ઇઝ ટુ અગલી ટુ બી ડેમ ગે. અગલી હુઝ ગે? લુક એટ, હી ઇઝ ટુ અગલી ટુ બી ગે. ઓ માય ગોડ. हाँ, बट ये रूमर तो इसके लिए भी है कि समटाइम्स ओजस बिहेव लाइक अ गे. नो, आई थिंक ही इज मेट्रोसेक्सुअल फर्स्ट ऑफ ऑल विद अ वेरी बैड सेंस ऑफ ड्रेसिंग. सो हाँ, ये काइंड ऑफ लाइक लोकल ट्रेन सेक्सुअल. हाँ, नॉट હું નથી મુંબઈ નો છું એટલે હું ઓલી પહેલી ચર્ચગેટ લોકલ માં જઈ જઈને આખું આવો ગ્રાન્ડ રોલ લોકલ તો. હા, અચ્છા, તમે નાનપણથી આવા જ છો, તોફાની મને ઇન્ટરેસ્ટ. મારા અંદર ગે ઇન્સ્ટિંક્ટ્સ હોય શકે, એનો મતલબ એવો નથી કે હું ગે છું. કારણ કે મને વળગવાનું ગમે છે પુરુષો સાથે. પેલો બ્રો હુડ કહેવાય ને, બ્રધર હુડ, રોમેન્સ. મેં કેમેરા એંગલ પકડે છે આમાં નથી, પર વો તો મેરે અંદર ભી હૈ. આઈ લવ બોયઝ, આઈ લવ. આ મેરી નજર આજકલ ઓજસ પે હૈ. ધ્વનિ ગૌતમ ગે છે. આઈ એમ નોટ ગે. મેં મનન કે જૈસા હું. મેં મનન કે જૈસા હું. અહીંયા રાખો એકાદું બટન. તેરી ઇજ્જત તો વૈસે ભી કઈ પિક્ચરો પે લૂટ ગઈ હૈ. 5 રૂપિયા માં કામ કરે થે પહેલે જ કીધું લો, આટલા ઓછા ભાવે કામ કરવાનું જ ના હોય. મારો ભાવ 5 રૂપિયા નથી એટલે પિક્ચર માટે. પહેલા તો આ પ્રશ્ન શું કરવા? ઘણા ઘણા એવા ફોન કરતા હોય. તમે તમે ના, તમે તો બહુ સોફિસ્ટિકેટેડ માણસ છો. એવો વાંધો ઘણા આપણને નહીં વાલો ફોન આવતા કે હા તમે આ પિક્ચર શું રેટ છે તમારો? અમે ધંધાર્થી લોકો છે, ડેરું અમે આપીએ છીએ. શું રેટ છે તમારો? શું રેટ છે? અચ્છા, આજ દિવસના કેટલા લેશો? આ શું પ્રશ્ન? મને સ્ટેન્ડ અપ બી એવું પૂછે કે તમે કેટલું કરો, કેટલા કલાક કરો, એ તો નહીં પૂછ્યું. પછી ના, પછી ના ના, પછી હું પણ પૂછે છેલ્લે હું પૂછે. મજા તો આવશે ને. બે જણ આવો તો કેટલા લેશો? અને છેલ્લો સિક્કો તો ત્યારે લાગે કે ત્યારે બરાબર કરજો સ્ટેન્ડ અપ. આવું છે બધું. તો પછી બીજું છે કે અરે આટલા ભાવમાં તો આ આવી જાય છે, અમે એને ના લઈએ. હા, આટલા ભાવમાં તો સ્મિત પંડ્યા આવી જાય છે, તો અમે એને ના લઈએ. ફાઇનલી ધ નેમ ઇઝ હિયર. લઈ લીધું નામ. કોણ સ્મિત પંડ્યા? 36 કા આંકડા હો જાતા હૈ ઉસકો પહેચાનના બંધ કર દેતા
नहीं मैं उसका एक डिंगला बनाता हूँ मैं उसका इतना डिंगला बनाता हूँ और उसका डिंगले को मैं मंत्र डालता हूँ और उसमें ना ऐसा वो टांचनी मालूम है टांचनी ऐसा टांचनी चप्पू ऐसा लेके गोंचता हूँ मैं चौकस जगिया पे चौकस जगिया पे एक एक चीज में बताना चाहूंगा आउट ऑफ द एंटायर एपिसोड दैट हैड हैपेंड मेरा और ओजस का ब्रेकअप हो चुका था वी लिटरली hated each other. Yeah. Okay. We wanted to, we pretty much wished death upon each other. Yeah, yeah. कि आम मरी जो इतली हमारा माँ बहुत गुस्सा होता है. घृणा आ गई लिए भी जाकर. इतली दुश्मनी थी गई थी. हाँ. And अब बात कराउड़ा हम आ गई. हाँ. ऐसा ही कुछ मेरे साथ भी हुआ था. But I hope. एक एक reason. क्या 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 एक second आके clarify करिए. आओ कहीं मारा जोड़े पन थायू छे. And I hope कि जल्दी से वो. ये जो छापा में छपाई लुए. हाँ. But I hope कि जल्दी ठीक हो जाए. Because छापे चढ़ी गया था. We don't hope that जल्दी ठीक हो जाए. Because we know that. What had happened? अरे thankfully मारा मा patience आती. तो one thing from the entire episode जो मैं बताना चाहूँगा was that मेरी और ओजस की friendship stake पे थी. But like it was at the end. हमारी भाईबंदी तो हमें ये इच्छा था कि एक बीजा मरी जाइए. कि आ उनको मनन मरी जाइए. इतनी हद सुधी घृणा, इतनी हद सुधी नफरत. इतने ये ये हद सुधी नो brain wash हमारा बनने नो थायलो अने हद सुधी नो कान भरवामां आव्या था एंड दैट्स द प्रॉब्लम विद द एंटायर इंडस्ट्री एट दिस मोमेंट के बधा एक बीजाने कान भरी रह्या छे अने कोई कन्फ्रंट नथी करतु एक बीजाने के आजे मने प्रॉब्लम होय ने तो बिफोर दैट पर्सन टेक्स अ डिसीजन ऑफ नॉट टॉकिंग टू मी आई विल मेक अ कॉल एंड क्लेरिफाई ऑन माय बिहाफ के व्हाट द प्रॉब्लम वाज बिफोर इट एस्केलेट्स क्योंकि कान भरने के लिए तो पूरी दुनिया है क्लेरिफाई करने के लिए कोई नहीं है और वो खुद आप खुद ही कर सकते हो So I patiently waited for 3 months till everything settles down. मुझे हिरजी ने मर्जी में से निकाला गया because of this साजिश. Actually षड्यंत्र There was an absolute manipulation and he's right. साजिश एक षड्यंत्र रच लो. तो जो शो का थीम था हिरजी ने मर्जी का वो था षड्यंत्र. और वो षड्यंत्र एक्चुअली मेरे साथ हुआ था. Ironically. तो पूरा तुम बाहर निकले फिर. हाँ मुझे one day I was called at the office. And the producer of the show told me that, Manan, you are supposed to go because we don't like the way you work and all of that. We'll work in the future, but not this time. So I was taken aback. Manan bola, clarification chahiye mujhe. But everybody was so brainwashed at that point of time. I was like, abhi kuch nahi ho sakta. Everybody, it wasn't just Hirji ni Marji. In fact, you've known the Comedy Factory very closely. Yeah, very but also a lot of the people who've known the Comedy Factory, I think at that point, I think we were about 9 of us and everybody hated each other. Yeah. The Comedy Factory was on the verge of dissolution. Yes. It was on the verge of extinction at that point. Us level ka internal and politics. Interestingly, Chor Bani Thangat Kare was the crucial moment which brought us back together or just ye zeher phailne se pehle, ye cancer phailne se pehle pakda gaya. चोर बनी थनगाट करे की जो स्क्रिप्ट है वो पिच की गई थी इसी व्यक्ति के द्वारा कि ये मेरी लिखी हुई है और फिर देन केम एन इंटरवेंशन पीरियड वेयर वी ऑल गॉट टुगेदर इनफैक्ट प्रेम वाज आल्सो इन्वॉल्वड इन दिस और उसे पूछा गया कि आपने हर किसी के लिए ये बताया है हर किसी को एक दूसरे के खिलाफ कर दिया है अने बधा ने एक बीजा प्रत्ये आज घृणा पैदा करी छे त्यारे ए बधु बहार आव्यु अने एमां कदाच रस्तो निकळ्यो Then the dots. અને પછી એના પડઘા હજી સુધી પડી રહ્યા છે કે જે લોકો એ વ્યક્તિના સંપર્કમાં આવ્યા છે એ લોકોએ ફોન કરી કરીને અથવા જ્યાં જ્યાં મળ્યા છે એને હાથ જોડી દીધા છે અને કીધું છે કે અમને પણ એ હેરાનગતિ અથવા નડતર આઈ થિંક ડિસ્કશન થાય તો વસ્તુઓ બહાર આવે અને ક્લિયર થાય બટ ડિસ્કશન થાય જ નહીં તો વસ્તુઓ છાપામાં પણ ઘણીવાર એવું ભી હોય કે લોકો અઝ્યુમ કરતા રહે એની રીતે અને જ્યારે આ ચોર બની થનગાટ કરીને એપિસોડ થયો દેટ વોઝ ધ લાસ્ટ નેલ ઇન ધ કોફિન And we told them that we don't tolerate plagiarism at all. And we told him that this is not your story. मैं राहुल बोले ने सामे बैसाड़ियो कि आप भाई ये आज शॉर्ट फिल्म 5 वर्ष पहला बना वेली छे. How can this be your story? अने word to word narration. So we told him very clearly कि see this is the thing. Do you accept? Still denial. That was the problem. Absolutely. If there was an apology, we would have still reconsidered. But then it was like ठीक है, whatever. Destiny. But I'm very happy आप लोग फिर से साथ हैं Comedy Factory. Yeah, I think that just brought us because much closer. Yeah, yes. but I think we are gay. Okay. हाँ कैमरा में आया हूँ. हाँ ये ना था ना. ना. पहला में आया हूँ सुन. Master में आ गए. So नानपण में तो मैं घरेलू भागी गया था. हाँ. क्या?
આ બધું જબરું બધું ખોદીને લાવ્યા. આ મને નથી ખબર તું ઘરેથી ભાગી ગયો તો. હા કેમ? નો, એઝ અ કિડ આઈ વોઝ અ બ્રેટ. બેઝિકલી આઈ વોઝ ક્લુલેસ અબાઉટ લાઈફ એન્ડ બીકોઝ ધેર વોઝ અ હ્યુજ જનરેશન મેરે ઓર મેરે પેરેન્ટ્સ કે બીચ મે. સો મારા પેરેન્ટ્સ જ્યારે હું 17 વર્ષનો હતો ત્યારે મારી મમ્મી વોઝ 60 એન્ડ માય ફાધર વોઝ 65. તો પેરેન્ટ્સ ટીચર એસોસિએશન મીટિંગ બી થાય ને તો મમ્મી પપ્પા આવે ને તો અચ્છા દાદા દાદી આવે એ પ્રકારનું એ લેવલનું હતું. So I always went through that problem of not understanding my parents and the parents not understanding me. So ek baar kya hua ki I wanted to go and watch a film but they denied. So I ran away from home. Kai film thi? Mortal Kombat. Rajshri ma Baroda ma savarna 10:30 no show hato ane I wanted to bunk school and go. That was the problem. Okay. And I was 13 back then. 13 or 12. તને મૂકેલો સ્કૂલમાં? હા હા મૂકેલો. સરકારી મહારાણી વિદ્યાલય. કઈ 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 વિદ્યાલય? મહારાણી. મહારાણી વિદ્યાલય. એમાં છે ને છોકરીઓ જ જતી હતી એટલે હું ખાલી પોતો મારા જતો. મેં પેલા ના કીધું તાળી વાળું. ઓજસ કા એક લેટેસ્ટ કાંડ આયા હૈ. કોણ કોણ આપે છે આ બધા કાંડ? પેલા લેટેસ્ટ કયું? ગઈકાલ વાળું કે આજે સવાર વાળું? દરરોજ કાંડ હોય છે આના. ઢિંચાક જિંદગી. ઢિંચાક જિંદગી ધ મૂવી. યસ. કુછ ગોબર વોબર લગા કે અપને આપ કો પ્રૂફ કર દે તુમ કે મેં કિતના ડેડિકેટેડ એક્ટર. ના, મેં પ્રૂફ નહીં કર રહા થા. ઇટ વોઝ અ રિક્વાયરમેન્ટ. તો મેં તો ક્યા હુઆ ક્યા થા? વો ગોબર કહાં લગાયા? ક્યું લગાયા? ઢિંચાક જિંદગી મેં એક સીન થા જિસમે એક ભેંસ હૈ અને એ ભેંસ સાથે અમારો આખો એક સીન હતો જેમાં હું આખો પોદડામાં કવર થઈ જઉં છું. હું એટલો પી ગયો છું કે મને ભાન નથી રહ્યું કે હું ક્યાં છું, શું કરી રહ્યો છું, રાતે શું કરેલું. સવારના જ્યારે હું ઊઠું છું ત્યારે એક તળાવ રૂપી પોદડામાં હું પડ્યો છું. અને એક્ચ્યુઅલી પોદડા એ એક્ચ્યુઅલ પોદડો હતો. પણ મેં એટલું કીધેલું કે ભેંસનો નહીં ગાયનો લઈ આવજો પ્લીઝ જઈને. તો આર્ટવાળા એટલી મહેનત કરેલી કે ગાયનો આખો પોદડો એ આટલો આખું એક લિટરલી તગારું ભરીને પોદડો લઈ આવેલા અને આ આખું પોદડાથી કવર્ડ હતું. ધ એન્ટાયર બોડી વોઝ કવર્ડ ઇન. વાય ધે કેન મેક ઇટ ફ્રોમ એ બનાવી શકે ને એ બધી વસ્તુ એ બનાવી શકવામાં એક્ચ્યુઅલી વાર જાત એટલે ટાઈમ લાગી જાત. અને બીજું શું હતું કે ઇનફેક્ટ ગાયનો પોદડો તો દેહ શુદ્ધિમાં બી કામ લાગે. અગર આપ કિસી ભી મંદિર કી કોઈ વિધિ કરતે હૈ તો સૌથી પહેલા અત્યારે તો ખાલી આટલું આટલું કરીને મૂકી દે છે. કરેક્ટ. આખું આમ બોલું સિંદોર ખેલા જૈસા કર દેતે હૈ. પણ એવું કશું ગૌરક્ષક ગૌરક્ષકમાં આવું કંઈ નહોતું. બટ એ આખો પોદડો મેં ભેગો કર્યો અને એ લોકો કોઈ કોસ્ચ્યુમવાળા હાથ ન લગાડે, આર્ટવાળા તો ના 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 અમારે. પછી મેં આખું એ લીપણ કર્યું છે મેં આખું. અને ત્યારે હેમાંગ અને ભરત ને બધા જ હતા. એ લોકોએ કીધું કે ઓજસ ડેડિકેશનની આ લાઈન છે ને તું અહીંયા જતો રહે. તો કેટલા દિવસ સુધી તારે નહવું પડ્યું? ના, હું ત્યાં જ નાઈ લેતો. એ લોકો આખો આમ બહુ સ્થિતિ મને ત્યાં હું ત્યાં સેટ ઉપર જ નહોતો તો બધાને આમ જોઈ શકે એવી રીતે. મેં કીધું ને કપડો ના એટલે કેટલા કલાક નહાયું તે બધું ગંધ કાઢવા માટે. કલાકો એવા 3 દિવસ હતા. અને એ સમગ્ર પોદડામાં આખો એ સીન કર્યો છે. 3 દિવસ પોદડામાં. વાહ. મનન પોદડા રાવલ, એક શૂટિંગ કરતી વખતે કંઈક તમારી પેન્ટ જોડે કોઈ કિસ્સો થયો તો? આ શું આ બધું શું છે? એમાં શું છે? I will hate Rahul Bole for this for my entire life and the direction team of Chor Bani Thangad Kare. So the scene which you see je pehla shot hato na kakariya par, ha to ema emne lagbhag maru 50 minute no cardio karavyo je. Cardio dodaya isko cardio ne cardio karaya. Cardio ne cardio karaya. To adbhut અનુભવ રહ્યો મારો. અને ડ્રોન શોટ લે અને બધું ટાઈમ કર્યો. ટ્રેન આ બાજુથી જાય છે, આ બાજુ નીચે નાવડી જાય છે અને વચ્ચેથી હું અને પાછળ 3 પોલીસવાળા. તો ટાઈમ કરાવે અને 10 વખત મને દોડાયું છે 2.5 કિલોમીટર. અને એ ડ્રોન શોટ આમ ઝીણકો કીડી જેટલો દેખાય મનન, તો બી એને જ દોડાવેલો. હા બોલો. મેં કીધું કે આમાં સ્ટન્ટ ડબલ ને કઈ. તો એ ચેસ સિક્વન્સ જયારે હતું ને ત્યારે મારે એક દિવાલ કૂદવાની હતી. અને કાંકરિયામાં છે ને આમ બહુ બધા લોકો ભેગા થયેલા હતા. ઓબ્વિયસલી શોટની અંદર ના આવે લોકો. અને લોકો જોવા આવ્યા, ક્યુરિયોસિટી હતી.
તો છે ને એક દિવાલ હું કૂદવા ગયો તો આટલો અહીંયાથી આમ આખો સાસ આમ અવાજ આવે સાસ અવાજ આવે કેવો કેવો સાસ ઓ એક્ચ્યુઅલ અવાજ દોબારા સર સાસ ક્યાં અવાજ આવે તો એક વાર ધ્વનિ માટે ના એટલું બધું ના આવે કે એટલી બધી વાર નથી ફાટ્યો તો આવી રીતે છે ને જે ફાટ્યો અને લગભગ 50 લોકો એક સાથે હશે અને બીજો એવો નીચે ટ્રાઉઝર એટલે જે શું કહેવાય એને ચણિયો જબ્ભો ના જબ્ભા નીચે શું કહેવાય ચણિયો ચણિયો ના કહેવાય ચોઈણી ચોઈણી ના કહેવાય હવે તો શું હોય પજામા પજામો એટલે પઠાણી મેં પહેર્યું હતું પઠાણી હા તો પઠાણી ને પઠાણી ના નીચેનું જે પેન્ટ હોય ટ્રાઉઝર હોય તો એ ફાટી ગયું એનો બીજો પીસ નહીં તો ફાટેલા પેન્ટમાં બાકીનું અડધો કલાક તમે શૂટિંગ કરેલું